હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કાજલ મુલાણી, ફેમિલી ફિઝિશિયન છું. હવે આજે આપણે ચોમાસાની ઋતુમાં આપણું અને આપણા પરિવારનું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખી શકીએ તેના વિશે આજે આપણે વાત કરીશું. તો જેમ કે આપણને બધાને ખબર છે કે ચોમાસામાં રોગચાળો ખૂબ જ વધી જતો હોય છે, તો તેનાથી આપણે કઈ રીતે બચી શકીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચોમાસામાં મેઇનલી આપણે તો મચ્છરથી ફેલાતા રોગો છે, હવામાનના કારણે ફેલાતા રોગો છે, પાણીથી અને ખોરાકથી ફેલાતા રોગો ખૂબ જ વધારે જોવા મળતા હોય છે. તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે પાણીથી અને ખોરાકથી ફેલાતા રોગો જેવા કે ઝાડા ઉલટી છે, ગેસ્ટ્રો છે, ટાઇફોઇડ છે, સાદો કમળો છે વગેરે તેનાથી ફેલાય છે. તો તેનાથી બચવા માટે વાસી પડેલો ખોરાક કે પછી ખુલ્લામાં પડેલો ખોરાક, લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ પરનો ફૂડ વગેરે આપણે બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ. અને પાણી પણ આપણે ઉકાળીને ઠંડુ પાડીને જ વાપરવું જોઈએ. એવી જ રીતે દૂધ પણ આપણે ગરમ કરીને ઠંડુ પાડીને જ વાપરવું જોઈએ. તો આપણે આ બધા પેટના રોગોથી બચી શકીએ છીએ. અને બીજું છે મચ્છરથી ફેલાતા રોગો. હવે મચ્છરથી ફેલાતા રોગોમાં આપણે ડેન્ગ્યુ છે, મલેરિયા છે વગેરેનું પ્રમાણ ખૂબ જ વધી જતું જોવા મળે છે આ મોસમમાં. તો તેનાથી બચવા માટે આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. જો ઘરની આજુબાજુમાં ક્યાંય બી ખાડા ખાબોચિયા ભરેલા હોય કે ઘરમાં પણ બધા હવે ફ્લાવર પોટને બધું રાખતા હોય છે, તો એમાં પણ જો પાણી ભરાણેલું રહે તો આપણે એમાં મચ્છરની દવાનો છંટકાવ કરાવી દેવો જોઈએ. તો આ રીતે આપણે મચ્છરથી ફેલાતા રોગથી બચી શકીએ છીએ. અને લાસ્ટમાં જે આપણે ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે ઘણા વાયરસ હવામાં રીએક્ટિવેટ થતા હોય છે, જેના કારણે શ્વાસની તકલીફ અને શરદી, ઉધરસ છે, કોરોના છે જેવા વાયરસનું પ્રમાણ અત્યારે વધારે જોવા મળે છે. તો તેનાથી બચવા માટે ધારો કે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિને શરદી ઉધરસની તકલીફ હોય તો એમને માસ્ક ઘરમાં પહેરવું જોઈએ. નાના બાળકો અને વડીલોને તેમનાથી અલગ રાખવા જોઈએ. જો નાના બાળકને સ્કૂલે જતા બાળકને જો શરદી ઉધરસ હોય તો સ્કૂલે ના મોકલવું જોઈએ, જેનાથી બધાને ફેલાતું આપણે બચાવી શકીએ છીએ. પૂરતા પ્રમાણમાં આરામ કરવો જોઈએ, પૂરતા પ્રમાણમાં પ્રવાહી મોઢેથી લેવું જોઈએ, તો પણ એમાં જલ્દી રિકવરી આવે છે વાયરલ ફીવરમાં. આ બધું કરવાથી આપણે આપણા અને આપણા પરિવારનું સારું સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ.